छेल्ला पीरियड में आपणे पथ लंबाई स्थानांतर वेग प्रवेग एनी प्राथमिक माहितीनो ख्याल मेळवियो। हवे आजे आपणे आलेखो जोवाना छे, स्थान विरुद्ध समयना आलेख अने वेग विरुद्ध समयनो आलेख। तो सौ प्रथम जोईए आपणे स्थान विरुद्ध समयनो आलेख। तो स्थान विरुद्ध समयना आलेखनो दर ए आपणने वेग आपे। तो स्थान विरुद्ध समय ना आलेखनो दर आपणने शुं आपे? वेग। तो पदार्थ केवी गति करे छे एनो ख्याल आवशे। तो आपणे पहेलो आलेख जोईए। अहीं जुओ, y अक्ष पर स्थान छे अने x अक्ष पर समय छे। तो स्थान विरुद्ध समय ना आलेखनो शुं लेवानो? दर। तो આલેખના દળનો ધોરણ 10માં આપણે આછો પાતળો અભ્યાસ કરેલો, ફરી પાછા એક વખત યાદ કરી લઈએ। આ રેખા છે, તો દળ હંમેશા રેખાનો હોય અને આ માટે ઓછામાં ઓછા બે બિંદુઓ જોઈએ। ચાલો આ એક બિંદુ આ અને બીજો બિંદુ આપેલું જ છે। ચાલો આ રેખા સમક્ષિતિજ રેખા કહેવાય। તો સમક્ષિતિજ રેખા એનો દળ કેવો મળે છે? શૂન્ય। તો સમક્ષિતિજ રેખા, તો બોલો x એના જ રહે છે, સમય બદલાય છે, એનો મતલબ x અચળ છે। તો વેગનું સૂત્ર યાદ કરો, વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય। તો અહીં સ્થાન એનું એ જ રહે છે, તો અંશ 0 બનશે, પણ સમય 0 નથી, તો આની કિંમત 0। અને સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો દળ એ તો આપણને વેગ આપે, તો અહીં બતાવશે વેગ કેવો મળશે? 0। વેગ 0 મળે, જે બતાવે પદાર્થ કેવો છે? સ્થિર। તો યાદ રાખો, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો દળ સમક્ષિતિજ રેખા છે, તો સમક્ષિતિજ રેખાનો દળ કેવો મળે? શૂન્ય। તો પરંતુ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો દળ તો વેગ આપે, જો દળ શૂન્ય તો એનો વેગ શૂન્ય, અને જો એનો વેગ શૂન્ય તો પદાર્થ કેવો કહી શકાય? સ્થિર। આમ આ પહેલા આલેખ પરથી આપણે જોઈને કહી શકીએ કે આપેલ પદાર્થ કેવો છે? સ્થિર। હવે બીજો આલેખ જોઈએ। આ રેખા છે, વાય અક્ષ પર કોણ છે? સ્થાન। એક્સ અક્ષ પર કોણ છે? સમય। ચલો ખૂણો કયો લેવો? તો ખૂણો હંમેશા ધન એક્સ અક્ષ સાથે લેવાય, તો આ ખૂણો થીટા છે। તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો આ આલેખ છે, એનો ધાડ લેવો છે, ધાડ એટલે ખૂણો। આ ખૂણો કેટલો છે? થીટા। તો ખૂણો જુઓ, 0 કરતા મોટો છે પણ 90 કરતા નાનો છે। તો ખૂણો થીટા 0 કરતા મોટો પણ 90 કરતા નાનો, તો એનો મતલબ કે પહેલા ચરણમાં છે। પહેલા ચરણમાં હોય તો ધાડ કેવો મળશે? ધન। તો કહી શકીએ આપણે સ્થાન વિરુદ્ધ સમય ના આલેખનો ધાડ કેવો મળે છે? ધન। પણ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ધાડ એ તો આપણને શું આપે? વેગ। તો એવું કહી શકાય કે આ ગતિ માટે પદાર્થનો વેગ કેવો છે? ધન। જો વેગ ધન હોય તો v ગ્રેટર ધેન 0, એનો મતલબ કે પદાર્થના વેગમાં અહીં શું થાય છે? વધારો। ચાલો અહીંયા જુઓ, આ ખૂણો થીટા, હંમેશા ખૂણો ધન એક્સ અક્ષ સાથે જ લેવા, તો આ ખૂણો જુઓ એ 90 કરતા કેવો છે? મોટો, પણ 180 કરતા નાનો। તો જો ખૂણો 90 કરતા મોટો હોય પણ 180 કરતા નાનો હોય, તો આવી રેખાનો ઢાળ હંમેશા કેવો મળશે? ઋણ। તો અહીં સ્થાન વિરુદ્ધ સમય નો આલેખ એનો ઢાળ 90 કરતા મોટો છે અને 180 કરતા નાનો છે, તેથી ઢાળ કેવો મળશે? ઋણ। જો ઢાળ ઋણ મળે તો એનો વેગ પણ ઋણ, કારણ કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ તો આપણને શું આપે? વેગ। તો ત્રણ કિસ્સા છે, પહેલા કિસ્સામાં પદાર્થનો વેગ શૂન્ય છે, બીજા કિસ્સામાં પદાર્થનો વેગ ધન છે, અને ત્રીજા કિસ્સામાં પદાર્થનો વેગ ઋણ છે। જો પદાર્થનો વેગ શૂન્ય હશે તો ઢાળ શૂન્ય હશે, જો પદાર્થનો વેગ ધન હશે તો ઢાળ પણ ધન, અને પદાર્થનો વેગ જો ઋણ હોય તો ઢાળ પણ ઋણ। આમ ટૂંકમાં એક જ ચર્ચા, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું આપે છે? વેગ। હવે થોડા આલેખ આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખના જોવાના છે, તો હવે પછી આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખની ચર્ચા કરીશું। આગળની થિયરીમાં જોઈએ વેગ વિરુદ્ધ સમયના આલેખ। આગળની થિયરીમાં આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ ભણીના છે। ચાલો સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો દળ આપણને શું આપતો હતો? વેગ। તો હવે જોઈશું વેગ વિરુદ્ધ સમયના આલેખ। તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો દળ આપણને પ્રવેગ આપશે। શું આપશે? પ્રવેગ। તો જુઓ આલેખ નંબર 1, આ સમક્ષિતિજ રેખા છે, તો કોનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમય। વાય અક્ષ પર વેગ છે, એક્સ અક્ષ પર સમય છે, તો વાય વિરુદ્ધ એક્સ નો આલેખ એનો ઢાળ ચાલો કેવો મળે છે? શૂન્ય। તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શૂન્ય મળે છે તો કોણ આપે? પ્રવેગ। તો આનો પ્રવેગ એ કેવો મળશે? શૂન્ય।
जो प्रवेग शून्य हे शू आ वेग बदलाय छे नहीं तो आ गति केवी हशे अचर वेग तो वेग विरुद्ध समय ना आलेख नो दर समक्षितिज रेखा आपे जे बतावे आपेल गति हशे अचर वेगी एनो प्रवेग हशे शून्य एनो दर हशे शून्य तो स्थान विरुद्ध समय ना आलेख नो दर वेग आपे एज रीते वेग विरुद्ध समय ना आलेख नो दर प्रवेग आपे तो अहीं प्रवेग शून्य छे जे बतावे गति केवी छे अचर वेगी शा माटे शून्य छे तो समक्षितिज रेखा छे ने समक्षितिज रेखा नो दर शून्य वेग विरुद्ध समय ना आलेख नो दर एज प्रवेग आपे तेथी प्रवेग शून्य तेथी आ गति अचल वेगी छे चलो बीजो आलेख जो तो वेग विरुद्ध समय ना आलेख बोला वधे छे आ खूणो थीटा सेम खूणो थीटा 0 करता मोटो छे 90 करता नानो छे जे आपणने दर्शावे आनो ढाळ કેવો મળશે ધન તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ધન છે જે બતાવે આનો પ્રવેગ પણ કેવો હશે ધન એનો મતલબ આ ગતિ કેવી હશે અચળ પ્રવેગ પણ એના પ્રવેગ કેવો જ મળશે ધન તો ધન પ્રવેગ વાળી ગતિ હશે અને આવી ગતિને કહેવાશે અચળ પ્રવેગી ગતિ ચલો અહીંયા જુઓ આ ખૂણો થીટા 90 કરતા મોટો છે 180 કરતા નાનો છે તો ખૂણો 90 કરતા મોટો 180 કરતા નાનો તેનો ઢાળ કેવો મળશે ઋણ તેથી એનો પ્રવેગ પણ કેવો મળશે ઋણ અને આવી ગતિને કહેવાશે અચળ પ્રતિપ્રવેગી ગતિ અચળ પ્રતિપ્રવેગી ગતિ તો આ ત્રીજો આલેખ થઈ ગયો ચોથો આલેખ ખૂબ જ અગત્યમ આ એક પરિણામ છે ચાલો જુઓ ઓ થી એ વિસ્તારમાં બોલો વેગ વધે છે એ થી બી વિસ્તારમાં વેગ કેવો રહે છે શૂન્ય અને બી થી સી વિસ્તારમાં એનો વેગ શું થાય છે ઘટે છે તો કેવી ગતિ છે બોલો અહીંયા અચળ પ્રવેગી અહીંયા અચળ વેગી અને અહીંયા અચળ પ્રતિપ્રવેગી તો વેગ વિરુદ્ધ સમય ના આલે વડે ઘેરાતું ક્ષેત્રફળ બોલો ક્ષેત્રફળ એટલે આટલો ભાગ એ આપણને સ્થાનાંતર આપે અથવા તો યાદ રાખો કોના વડે વેગ વિરુદ્ધ સમય તો વેગ વિરુદ્ધ સમય ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે સ્થાનાંતર આપે તો ઘેરાતું ક્ષેત્રફળ એટલે આટલું તો બોલો આને લંબ દોરી શકાય આને લંબ દોરી શકાય આને નામ આપો બી ઈ તો આનું ક્ષેત્રફળ એટલે ઓ એ ઈનું ક્ષેત્રફળ ત્રિકોણ ઓ એ ઈનું ક્ષેત્રફળ વત્તા લંબ ચોરસ એ બી ડી ઈનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ અથવા દસમા ધોરણમાં આવી ગયું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું એક સૂત્ર હતું જો તમને યાદ હોય તો એક દૂત્યાંશ ગુણ્યા વેધ કૌંસમાં બે સમાંતર બાજુઓનો સરવાળો આનો વિગતવાર અભ્યાસ તમે પછી કરવાના જ છો તો આ આલેખ થયા કોના વેગ વિરુદ્ધ સમયના લેખ ફરી વેગ વિરુદ્ધ સમયના લેખનો ઢાળ સમક્ષિતિજ રેખા છે તેથી ઢાળ શૂન્ય તેથી પ્રવેગ શૂન્ય તેથી આ ગતિ હશે અચળ વેગી અહીં ઢાળ ધન છે તેથી પ્રવેગ ધન પ્રવેગ ધન તેથી આ ગતિ હશે અચળ પ્રવેગી અહીં ઢાળ કેવો છે ઋણ વેગ વિરુદ્ધ સમયના લેખનો ઢાળ પ્રવેગ આપે પ્રવેગ ઋણ છે તેથી આ ગતિ હશે અચળ પ્રતિપ્રવેગી આ વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ સ્થાનાંતર આપે છે આ આટલા આલેખો અગત્યના ગણી શકાય અહીં આલેખોમાં આપણે બધા ઉગમ બિંદુમાંથી બતાવેલા છે એવું દરેક વખતે જરૂરી હોતું નથી કે આલેખ ઉગમ બિંદુમાંથી દર્શાવાય અહીંથી પણ આલેખ દર્શાવી શકાય તા વખતે આનો પ્રારંભિક વેગ શૂન્ય ન હોય તા વખતે એનો પ્રારંભિક વેગ ધારો કે V0 છે અને અંતિમ વેગ V છે તો હવે પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવશે એમાં આપણે ઉગમ બિંદુમાંથી નહીં પણ આ બિંદુમાંથી આપણે એના વેગોને દર્શાવીશું જે આના પછીની થિયરીમાં પણ તમે જોઈ શકશો એટલે એવું જરૂરી નથી કે આલેખ દરેક વખતે ઉગમ બિંદુથી જ શરૂ થાય જે આપણે હવે પછીની થિયરી અચળ પ્રવેગી ગતિના સમીકરણો તેમાં જોઈશું આગળની થિયરી અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે ઓલરેડી તમે ધોરણ 9 માં ભણીને જ આવેલા અહીં રિવિઝન કરવાનું છે માત્ર ફરક ક્યાં હતો ત્યાં અંતર માટે s હતું અહીંયા અંતર માટે d છે
ત્યાં પ્રારંભિક માં વેગ માટે u હતું અહીંયા પ્રારંભિક વેગ માટે v0 છે ચાલો અહીં આલેખ જુઓ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે જે ઉગમ બિંદુમાંથી શરૂ થતો નથી એનો મતલબ એનો કંઈક પ્રારંભિક વેગ છે પ્રારંભિક વેગ શૂન્ય નથી એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થતી નથી તો પ્રારંભિક વેગ ધારો કે એનો v0 છે તો t = 0 સમયે વેગ v0 t = t સમયનો વેગ ધારો કે v છે તો આપણને ખબર પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય તો પ્રવેગ એટલે વેગમાં ફેરફાર અંતિમ ઓછા પ્રારંભિક તો અંતિમ વેગ v માઇનસ પ્રારંભિક વેગ v0 છેદમાં સમય t t ને ઉપર લઈ જાય તો v - v0 is equal to at અને આપો પરિણામ a v ને કરતા બનાવ v0 બદલી જાવ તો v = v0 at તો પહેલું સમીકરણ બને હવે છેલ્લો ટોપિક આપણે જોયેલો આલેખનો ચોથો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એના વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપે આપણને સ્થાનાંતર તો આના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર અને સ્થાનાંતર એટલે d ચાલો આનામાં કોણ કોણ છે તો એક ત્રિકોણ છે અને એક લંબચોરસ છે તો ત્રિકોણ a b c નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ a c d o અથવા તો o a c d નું ક્ષેત્રફળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બોલો આ v0 આ v આટલું અંતર v - v0 આ સમય t તો આ પણ બનશે t તો ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણને યાદ જ છે 1/2 પાયો / વેદ તો 1/2 પાયો બનશે ac અને વેદ બનશે bc તો 1/2 ac / bc વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ / પહોળાઈ તો oa અને oa અને oc સોરી oa અને ac બનશે oa અને ac 1/2 ચાલો ac ac તો આ ac ac એટલે આટલો જ ભાગ એટલે 0 થી t જેટલો જ સમય તો ac ની જગ્યાએ t આવશે bc bc એટલે આ ભાગ આખું v આ v0 તો આ v - v0 તો t into v - v0 પ્લસ oa oa એટલે v0 અને oc સોરી ac ac એટલે t હવે જો અહીં v - v0 છે આ સમીકરણ જો v - v0 v - v0 એટલે જે તો અહીંયા કિંમત મૂકી દઈએ at at * t એટલે at² થશે તો આ v0 આગળ લાવીએ તો d is equal to v0t + 1/2 at² આ એનું બીજો સૂત્ર આ ત્રીજો સૂત્ર મેળવીએ તો આપણને ખબર સ્થાનાંતર એટલે સરેરાશ વેગ / સમય કેમ સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય તો સમયને ક્યાં લઈ જાય ઉપર તો d is equal to સરેરાશ વેગ સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા તો v અંતિમ વેગ પ્રારંભિક વેગ તો v v0 / 2 * t હવે અહીંયાથી ફરી પાછા t ને કરતા બનાવી તો a નીચે લઈ ગઈએ તો v - v0 / a થાય તો v - v0 / a વત્તા b a ઓછા b એટલે સ્ક્વેર ઓછા b સ્ક્વેર તો v સ્ક્વેર - v0 સ્ક્વેર is equal to 2ab તો એક સમીકરણ આ અગત્યનું છે અને આ અગત્યનું છે તો આમ અચળ પ્રવેગી ગતિના ટોટલ ચાર સમીકરણો થયા ચાલો અચળ પ્રવેગી ગતિના મુખ્ય ચાર સમીકરણો હતા પણ ક્યારે દાખલામાં કયું સમીકરણ વાપરવું એ આપણને વ્યવસ્થિત તે વખતે યાદ હતું નહીં તો આજે હું તમને એક બાબત શીખવાડું બોલો અહીં v છે અંતિમ વેગ છે પ્રારંભિક વેગ છે પ્રવેગ છે સમય છે કોણ નથી જો આ સમીકરણમાં કશે સ્થાનાંતરનું પદ દેખાતું નથી તો જ્યારે સ્થાનાંતર વિશે કોઈ માહિતી આપી ન હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવો અહીંયા જો સ્થાનાંતર છે પ્રારંભિક વેગ છે સમય છે પ્રવેગ છે સમય છે કોણ નથી અંતિમ વેગ તો જ્યારે અંતિમ વેગની કોઈ માહિતી ન હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવો ચાલો અંતિમ વેગ છે પ્રારંભિક વેગ છે પ્રવેગ છે સ્થાનાંતર છે કોણ નથી સમય તો જ્યારે સમય આપેલો ન હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવો ચાલો અહીંયા જુઓ અંતર છે પ્રારંભિક વેગ છે અંતિમ વેગ છે સમય છે કોણ નથી અહીં પ્રવેગ તો જ્યારે પ્રવેગ વિશે કોઈ માહિતી ન હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરો આવા જ મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણો પણ હતા જે તમને યાદ જ હશે